નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાય લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળન બળદેવ એમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર ઉદાહરણ 9 વિષય અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 9 આપેલું છે કે x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ પ્લસ x પ્લસ 1 ને x માઇનસ 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો. આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3 ની અંદર વાત કરી કે જો માત્ર શેષ એટલી જ શોધવાની હોય તો જે તમે ભાજક બહુપદી હોય એનું તમે શૂન્ય શોધીને સરળતાથી તમે શેષ શોધી શકો છો, એટલે કે તમારે ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. બરાબર, તો અહીંયા જો બહુપદી આપણને આપેલી છે, કઈ છે? x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ પ્લસ x પ્લસ 1, એને કેટલા વડે ભાગવાના છે? એટલે કે x માઇનસ 1 વડે ભાગવાના છે. તો અહીંયા જો x માઇનસ 1 બરાબર 0 લીધા, કારણ કે આનું શૂન્ય શોધવાનું છે. હવે જોવો x બરાબર કેટલા થાય? માઇનસ 1 જમણી બાજુ જાય તો પ્લસ થાય, x બરાબર 1 મળે છે. તેથી આપણે લખી શકીએ કે x માઇનસ 1 નું એક સૂત્ર એક શૂન્ય x બરાબર 1 મળે છે. તો અહીંયા લખીએ x માઇનસ 1 નું શૂન્ય શૂન્ય 1 મળે છે. બરાબર, હવે x માઇનસ 1 નું શૂન્ય 1 મળે છે તો x બરાબર આપણે કેટલા મૂકીએ? તો p ઓફ x બહુપદી કઈ આપેલી છે? x ની 4 ઘાત p ઓફ x બરાબર x ની 4 ઘાત પ્લસ x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ પ્લસ x પ્લસ 1. આ બહુપદી આપેલી છે, એમાં x ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? x ની કિંમત 1 મૂકીએ તો અહીંયા જો p ઓફ 1 બરાબર x ની 4 ઘાત હતી તો અહીંયા 1 ની 4 ઘાત કરીએ, પ્લસ x ની 3 ઘાત હતી તો 1 ની 3 ઘાત કરીએ, માઇનસ 2x નો વર્ગ હતો એટલે કે 1 નો વર્ગ કરીએ, પ્લસ x હતા તો અહીંયા 1 મૂકીએ, પ્લસ 1. અહીંયા જો મિત્રો, ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે જો જો તમને x દેખાય ત્યાં x ની કિંમત 1 મૂકવાની છે. જો x નો ઘન હોય તો અહીંયા 1 નો પણ ઘન કરવાનો છે. જો x ની 4 ઘાત હોય તો 1 ની પણ આપણે 4 ઘાત કરવાની છે. બરાબર, તો અહીંયા કિંમત મૂકતા ખાસ ધ્યાન રાખવાનું. પછી આનું સાદું રૂપ આપી દઈએ તો અહીંયા જો 1 ની 4 ઘાત બરાબર શું થાય? 1 થાય. 1 ની 3 ઘાત બરાબર શું થાય? 1 થાય. માઇનસ 2 1 નો વર્ગ હતો એટલે 1 ની 2 ઘાત બરાબર શું થાય? 1 જ થાય, પ્લસ 1 પ્લસ 1. બરાબર, હવે જુઓ અહીંયા સરવાળો કરીએ તો જે પ્લસ પ્લસ વાળી સંખ્યાઓનો સરવાળો કરીએ, 1 પ્લસ 1 કેટલા થાય? 2 થાય. પછી 2 પ્લસ 1 કેટલા થાય? 3 થાય. 3 પ્લસ 1 કેટલા થાય? 4 થાય. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે 1 ને 1, 2 2 ને 1, 3 3 ને 1, 4 થાય છે. અહીં બરાબર 4 માઇનસ 2 ગુણ્યા 1 2 થાય. હવે જુઓ 4 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે છે? 2 વધે છે. બરાબર, તો જોવા મિત્રો, અહીંયા બહુપદીની શેષ કેટલી મળે? 2 મળે છે. માટે લખી શકીએ લખી દઈએ માટે શેષ બહુપદીની શેષ 2 મળે. બરાબર, તો તમે ભાગાકાર કર્યા સિવાય પણ તમે જે ભાજક બહુપદી છે એનું શૂન્ય શોધીને આ પ્રમાણે તમે સીધી ડાયરેક્ટ શેષ મેળવી શકો છો. બરાબર, તો મિત્રો તમને અહીંયા ખબર સમજ પડી ગઈ હશે, અહીંયા જે ભાજક બહુપદી કઈ હતી
x माइनस एक बराबर जीरो, x बराबर एक कारण के माइनस एक जमी बाजू जाए तो प्लस थाय, x बराबर एक मळे छे, x माइनस एक नु शून्य एक मळे छे बराबर, तेथी p ऑफ x बहुपदी आपेली छे x नी चार घात प्लस x नी त्रण घात माइनस बे x नो वर्ग प्लस x प्लस वन छे, तो अहीं जो p ऑफ वन x नी किंमत वन मूकीए तो जो बहुपदी नी अंदर मूकीए तो जो एक नी चार घात प्लस एक नी त्रण घात माइनस बे एक नो वर्ग प्लस एक प्लस ए बराबर। हवे आनो साधु रूप आपे एक प्लस एक प्लस एक प्लस एक केटला थाय चार थाय बे गुणिया एक बे એટલે ચાર માઇનસ બે, ચાર માંથી બે બાદ કરીએ તો વધે છે કેટલા, બે વધે છે, તો આપેલી જે બહુપદી છે એ બહુપદીની શેષ કેટલી વધે તો બે વધે બરાબર। હવે આપણે ઉદાહરણ નંબર 10 વિશે ચર્ચા કરીશું, તો એકવાર આ નોંધાવો કરી દેજો બરાબર, જેથી સરળતાથી સમજી શકો। હવે જો ઉદાહરણ નંબર 10, ઉદાહરણ નંબર 10 ની અંદર બહુપદી આપેલી છે q ઓફ p ઇઝ ઇક્વલ ટુ 40 q એટલે 4 p ની 3 ઘાત પ્લસ 40 સ્ક્વેર પ્લસ t સોરી માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 ની ગુણિત છે કે નહીં તે ચકાસવાની છે બરાબર। તો જો જે બહુપદી આપેલી છે અહીંયા બહુપદી q ઓફ t બરાબર 40 ની 3 ઘાત પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 ની ગુણિત છે કે નહીં એની ચકાસણી કરવાની છે બરાબર। તો અહીંયા જો આપણે જે આપેલી બહુપદી છે એ બહુપદીની 2t પ્લસ 1 વડે ભાગવામાં આવે અને જો શેષ 0 વધતી હોય તો એ જે આ 2t પ્લસ 1 છે જે ભાજક છે એ બહુપદીનો ગુણિત છે એમ કહી શકાય બરાબર। તો જો અહીંયા તમારે ભાગાકાર કરવાની જરૂર નથી અને જો ભાગાકાર કરવો હોય તો તમે ભાગાકાર કરી શકો છો બંને રીતે, પણ આપણે જેમ બને એમ સરળતાથી જવાબ મળે એવી ટીપ્સ અપનાવવાની છે। તો અહીંયા જો બહુપદી આપેલી છે q ઓફ t = 40 ની 3 ઘાત + 40 સ્ક્વેર - t - 1, તો ચાલો એકવાર આપણે બંને રીતે ભાગાકાર કરી જોઈએ બરાબર, બંને રીતે એની શેષ શોધી જોઈએ। તો જુઓ અહીંયા q ઓફ t જે બહુપદી આપેલી છે એને ક્રમમાં તો ઓલરેડી ગોઠવેલી જ છે, 40 ની 3 ઘાત છે એટલે અહીંયા જોવો 4 t ની 3 ઘાત પ્લસ 4 t નો વર્ગ પ્લસ માઇનસ t માઇનસ 1 બરાબર। હવે ભાગાકાર કઈ બહુપદી વડે કરવાનો છે, 2t પ્લસ 1 વડે બરાબર, તો 2t પ્લસ 1 અહીંયા જોવો મિત્રો ભાગાકાર કરતી વખતે 4t ની 3 ઘાત છે તો 2t ને કેટલા વડે ગુણીએ તો 4t ની 3 ઘાત મળે, તો અહીંયા મેં હું રફ કામ કરું છું તમારે માત્ર જોવાનું છે 4t ની 3 ઘાત છે છેદમાં 2t મૂકીએ બરાબર, તો આપણે પ્રથમ પદ કઈ પદ લેવું એ આપણને મળી જશે। અહીંયા જો આ 4 ના અવયવ પાડીએ તો શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા t ની 3 ઘાત છે એટલે અહીંયા જો આ t ગુણ્યા t ગુણ્યા t 3 વખત લખી શકાય છેદમાં 2t છે એટલે કે 2 નો t જોડે ગુણાકાર છે। હવે જો આ 2 2 ઉડી જાય t ઉડી જાય બરાબર, અહીંયા t t ઉડી જાય તો વધે કેટલા, તો અહીંયા 2 ગુણ્યા t ગુણ્યા t એટલે 2t સ્ક્વેર વધે છે બરાબર। તો આપણે હવે 2t ને કેટલા વડે ગુણીએ તો 2t ને 2t સ્ક્વેર વડે ગુણીએ તો વધે કેટલા, તો કેટલો જવાબ મળે 40 ની 3 ઘાત તો 2t ગુણ્યા 2t સ્ક્વેર
એટલે 2t ની 3 ઘાત થાય 4t ની 3 ઘાત થાય તો 4t ની 3 ઘાત હવે આ પ્લસ છે આ પણ પ્લસ છે તો પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ થાય બરાબર હવે 1 નો 2t સ્ક્વેર જોડે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એની એક સંખ્યા મળે છે તો અહીંયા 2t સ્ક્વેર કરીએ બરાબર હવે અહીંયા ચિહ્ન બદલીએ પ્લસ છે તો માઈનસ મળે પ્લસ છે તો માઈનસ હવે જો 40 ની 3 ઘાત 40 ની 3 ઘાત અહીંયા પ્લસ હતા અહીંયા માઈનસ કેન્સલ કરી દઈએ હવે જો 40 સ્ક્વેર છે માઈનસ 2t સ્ક્વેર છે 40 સ્ક્વેર માંથી 2t સ્ક્વેર બાદ કરીએ તો વધે ગેલા તો 2t સ્ક્વેર અહીંયા પ્લસ વધે છે કારણ કે 40 સ્ક્વેર 4 એ મોટી સંખ્યા છે જ્યારે 2 એ નાની સંખ્યા છે 4 માંથી 2 વધે 2 બાદ કરીએ તો 2 વધે t સ્ક્વેર માઈનસ ઉપરથી કેટલા ઉતારીએ t ઉતારીએ બરાબર હવે આપણે લાવવાના છે કેટલા 2t સ્ક્વેર તો 2t ને કેટલા વડે ગુણીએ તો 2t ને t વડે ગુણીએ તો 2t પ્લસ t બરાબર અહીંયા પ્લસ જ લાવવાના હતા એટલે પ્લસ વડે ગુણ્યા તો 2t પ્લસ t એટલે 2t સ્ક્વેર થાય બરાબર 1 અહીંયા પ્લસ 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 થાય 1 ગુણ્યા t t થાય હવે જો મિત્રો અહીંયા ચિહ્ન બદલીએ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ હવે જો 2t સ્ક્વેર કેન્સલ થઈ જાય હવે આ t એ માઈનસ છે આ t પણ માઈનસ છે તો જવાબ કેટલો આવે છે માઈનસ 2t કારણ કે માઈનસ t અને માઈનસ t કેટલા થાય માઈનસ 2t ઉપરથી કેટલા ઉતારીએ માઈનસ 1 હવે 2t ને કેટલા વડે ગુણીએ તો 2t મળે તો 2t ને 1 વડે ગુણવાના છે અહીંયા પણ માઈનસ 2t લાવવાના છે તો અહીંયા 2t માઈનસ 1 લઈએ આ પ્લસ છે આ માઈનસ છે તો માઈનસ થાય 2t ગુણ્યા 1 2t થાય બરાબર પ્લસ માઈનસ માઈનસ હવે 1 ગુણ્યા 1 1 થાય તો જો આ 2t ગુણ્યા માઈનસ 1 તો માઈનસ 2t હવે પ્લસ માઈનસ માઈનસ 1 ગુણ્યા 1 1 થાય છે બરાબર હવે જો આ માઈનસ છે તો પ્લસ કરીએ અહીંયા પણ માઈનસ છે તો પ્લસ કરીએ તો અહીંયા જો આ શેષ 2t પ્લસ 2t છે માઈનસ 2t છે શેષ 0 વધે છે પ્લસ 1 છે માઈનસ 1 છે શેષ 0 વધે છે જો શેષ 0 વર્તી હોય તો 2t પ્લસ 1 એ આપેલી બહુપદીનો ગુણી કહી શકાય બરાબર તો મિત્રો અહીંયા તમને ભાગાકારમાં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે આવા ભાગાકાર આપણે આગળના લેક્ચરની અંદર કરેલા છે બરાબર તો તમે ભાગાકારની રીતે પણ તમે ચકાસણી કરી શકો છો કે જો શેષ 0 0 થાય તો બહુપદીનો અવયવ કહેવાય બરાબર એટલે કે બહુપદીનો ગુણી કહેવાય હવે જો અહીંયા રફ કામ જે કરેલું છે એ હું ચેક કરી દઉં છું હવે અહીંયા જો 2t પ્લસ 1 એ આનો ગુણિત છે તો બીજી રીતે જો તમારે શેષ શોધવી હોય તો કેવી રીતે શોધાય 2t પ્લસ 1 એટલે 2t પ્લસ 1 છે એનું શૂન્ય શોધીએ તો 2t પ્લસ 1 બરાબર 0 લેવાના છે 1 છે એ જમણી બાજુએ જાય તો શું થાય માઈનસ થાય તો 2t બરાબર માઈનસ 1 હજુ જોડો t જોડે 2 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો શું થાય ભાગાકારમાં જાય તો t બરાબર માઈનસ 1 ના છેદમાં 2 બરાબર તો જો જે બહુપદી હતી 2t પ્લસ 1 એનું એક શૂન્ય કેટલું મળે છે માઈનસ 1 દશાંશ તો અહીંયા લખી દઈએ કે 2t પ્લસ 1 નું શૂન્ય માઈનસ 1 દશાંશ મળે છે હવે જો 2t પ્લસ 1 નું એક શૂન્ય માઈનસ 1 દશાંશ મળતું હોય તો બહુપદી આપણા જોડે કઈ હતી p ઓફ x બરાબર 4t ની 3 ઘાત 40³ પ્લસ 40 સ્ક્વેર માઈનસ t માઈનસ 1 હવે જો જો t દેખાય તો t ની કિંમત કેટલી મૂકવાની છે તો માઈનસ 1 દુત્યાંશ મૂકવાની છે તો બરાબર 4 t ની કિંમત માઈનસ 1 દુત્યાંશ t ની 3 ઘાત હતી તો માઈનસ 1 દુત્યાંશ ની પણ
3 ઘાત કરીએ પ્લસ 4 ટી સ્ક્વેર હતો ટીની કિંમત -1 દૂત્યાંશ હતી તો -1 દૂત્યાંશનો સ્ક્વેર કરીએ માઇનસ અહીંયા ટીની કિંમત -1 દૂત્યાંશ મૂકીએ પછી છે કેટલા છે -1 બરાબર હવે જો અહીંયા જે સમીકરણ છે એટલે કે જે બહુપદી છે એનું સાદું રૂપ આપી દઈએ તો 4 અહીંયા -1 ની 3 ઘાત છે તો કેટલા થાય -1 જ થાય 2 ની 3 ઘાત છે તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 વખત કરીએ તો કેટલા થાય 8 થાય બરાબર તો -1 અષ્ટાંશ થાય પ્લસ 4 છે 4 નો અહીંયા -1 નો વર્ગ છે તો કેટલા થાય 1 થાય 2 નો વર્ગ 4 મળે -1 પ્લસ 1 દૂત્યાંશ માઇનસ 1 કરીએ બરાબર હવે જુઓ અહીંયા આ બંને પદ વચ્ચેનો સંબંધ શાનો છે ગુણાકારનો છે તો 4 2 8 થાય બરાબર અહીંયા 4 4 કેન્સલ કરી દઈએ તો વધે છે કેટલા -1 અહીંયા પ્લસ 1 બરાબર એટલે કે -1 દૂત્યાંશ અહીંયા વધે છે -1 દૂત્યાંશ પ્લસ 1 પ્લસ 1 દૂત્યાંશ માઇનસ 1 બરાબર હવે જુઓ અહીંયા -1 દૂત્યાંશ છે પ્લસ 1 દૂત્યાંશ છે કેન્સલ કરી દઈએ અહીંયા પ્લસ 1 છે -1 છે કેન્સલ કરી દઈએ બરાબર તો હવે જુઓ શેષ કેટલી થાય છે શેષ 0 0 થાય છે તો આપણે કહી શકીએ કે 40 ની 3 ઘાત પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1 નો એક અવયવ અવયવ શબ્દ હોય અથવા તો ગુણિત હોય તો બંને એક જ સમાન છે બરાબર તો 2t પ્લસ 1 એ આપેલી સંખ્યાનો એટલે કે આપેલી બહુપદીનો અવયવ છે બરાબર અહીંયા લખી દઈએ આપણે કે 2t પ્લસ 1 2t પ્લસ 1 એ બહુપદી p of x નો અવયવ છે બરાબર જે બહુપદી આપેલી છે એનો એક અવયવ છે તો જો મિત્રો તમે આ લેક્ચરની અંદર સમજ પડી ગયા છે બંને રીતે તમે મેળવી શકો છો જો શેષ 0 0 વધતી હોય તો જ અવયવ છે એમ કહી શકાય એકવાર જે આપણે આ સાદું રૂપ આપી દઉં એનું એકવાર નજર કરી લઈએ તો અહીંયા જો 40 ની 3 ઘાત પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ બહુપદી હતી અહીંયા t ની કિંમત માઇનસ 1 દૂત્યાંશ જ્યાં જ્યાં t દેખાય ત્યાં માઇનસ 1 દૂત્યાંશ મૂક્યા છે બરાબર અહીંયા જો 1 દૂત્યાંશ ની 3 ઘાત છે એટલે માઇનસ 1 ના છેદમાં 8 થાય છે બરાબર અહીંયા છેદ ઉડાડેલું છે હવે જો પ્લસ 1 દૂત્યાંશ ની 2 ઘાત છે એટલે 1 ચતુર્થાંશ થાય કારણ કે કોઈ પણ સંખ્યા માઇનસ હોય અને એની 2 ઘાત હોય તો જવાબ પ્લસ માં જ આવે હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય 1 દૂત્યાંશ માઇનસ 1 હવે જો અહીંયા 4 2 8 થાય એટલે કે માઇનસ 1 દૂત્યાંશ પ્લસ 1 વધે બરાબર 4 4 ઉડી જાય એટલે 1 વધે છે પ્લસ 1 દૂત્યાંશ માઇનસ 1 એક 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 પ્લસ છે એક માઇનસ છે ઉડાડી દઈએ અહીંયા માઇનસ 1 દૂત્યાંશ પ્લસ છે પ્લસ 1 દૂત્યાંશ પ્લસ છે તો બંને શું કરીએ કેન્સલ કરી દઈએ અહીંયા જો 1 માંથી 1 બાદ કરીએ તો 0 વધે છે માઇનસ 1 દૂત્યાંશ માંથી 1 દૂત્યાંશ બાદ કરીએ તો પણ 0 વધે છે તો અહીંયા 2t પ્લસ 1 એ બહુપદી p of x નો એક અવયવ છે અથવા તો ગુણિત છે તેમ કહી શકાય તો મિત્રો તમને આ લેક્ચર ની અંદર સંપૂર્ણ સમજ પડી ગયો છે એકવાર નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો